हेलो विद्यार्थी मित्रों, केम छो बेटा? बधा मजा में छो ने? तो विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 9 विज्ञान अने टेक्नोलॉजी जेनी अंदर 3 विभाग पड़ेला छे, आखू विज्ञान छे ए 3 भाग में वेचायेलू छे। तो वात करिए तो आपणे फिजिक्स एटले के भौतिकशास्त्र, केमिस्ट्री एटले के रसायणशास्त्र अने बायोलॉजी एटले के जीव विज्ञान। तो हूँ विद्यार्थी मित्रों तमने जीव विज्ञान विषे भणावानो छू, जेमा दरेके दरेक पॉइंट ने आपणे योग्य स्तरे समझवानो प्रयत्न करीशुं, कम्प्लीट रीते आपणे एने समझवानो पूरेपूरो प्रयत्न करीशुं। तो विद्यार्थी मित्रों, आजे आपणे बायोलॉजीनी अंदर प्रकरण नंबर 5 सजीवोनो पायानो एकम, तेना विषे चर्चा करवाना छीए। एकदम सरळ पाठ छे, તમે આર્યા પાઠ વિશે થોડી ઘણી સમજૂતી 8મા ધોરણમાં પણ લઈને આવ્યા છો। આપણે વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો 5મા પછીની આપણે ચર્ચા કરીએ, ધોરણ 5 પછી। તો ધોરણ 5 પછી 6 ગણો, 7 ગણો, 8 ગણો, 9 ગણો, 10 ગણો, 11 ગણો, 12 ગણો, તો છેક તમે જ્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ભણશો ને જીવ વિજ્ઞાન વિશે, તો એ જીવ વિજ્ઞાનની અંદર સૌથી અગત્યનો પાઠ આર્યો જ હશે, કોષવાળો, કોષ વિશેનો પાઠ હશે। કેમ કે કોષ જે છે તે નાનક ધોરણથી માંડી અને મોટા ધોરણ સુધી આવે છે આર્ય પાઠ, અને એકદમ સરળ પાઠ છે। જો તમે યોગ્ય રીતે ધ્યાન આપો, યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરો, હું શું સમજાવું છું તેના વિશે તમે યોગ્ય રીતે માહિતી મેળવો બેટા, તો તમને બધું જ એકદમ સરળતાથી આવડશે। અને સાથે સાથે તમારે, માની લો કે વિડીયો લેક્ચર છે, તો તમારે કેવી રીતે ભણવું, તો બેટા વિડીયો લેક્ચર માત્ર જોવાના નથી હોતા, પણ તમારે જ્યારે તમે વિડીયો લેક્ચર એટેન્ડ કરો છો, મતલબ કે જુઓ છો, ત્યારે તમારે સાથે સાથે શું કરવું પડે બેટા, તો સાથે સાથે તમારે ચોપડો લેવો પડે, ચોપડી લેવી પડે, અને વિડીયો લેક્ચર જોતા જોતા ચોપડીમાંથી સમજતા સમજતા એક સરસ મજાની નોટ પણ બનાવવી પડે। કેમ કે તમે વિડીયો લેક્ચર તો વારે ઘડીએ જોઈ નહીં શકો, મતલબ કે જોશો નહીં, પણ તમે જ્યારે વિડીયો લેક્ચર જોયો હશે અને સાથે સાથે સરસ મજાની નોટ બનાવી હશે વિદ્યાર્થી મિત્રો, તો તમને તરત જ તમારો કોઈ પણ પોઈન્ટ હશે તે યાદ રહી જશે, કેમ કે ગમે ત્યારે વાંચવાની જરૂર પડશે તો તમે તરત ચોપડો ખોલી શકશો। તો જ્યારે બી તમે વિડીયો લેક્ચર જોવો છો, સાથે સાથે તમારે ચોપડી અને તમારો સરસ મજાનો ચોપડો લઈને બેસવાનું, અને હું જે કંઈ પણ તમને ભણાવું વિદ્યાર્થી મિત્રો, તે તમારે તમારા ચોપડાની અંદર નોટ ડાઉન કરવાનું રહેશે। તો આજે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 5ની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે। તમે વિચારો વિદ્યાર્થી મિત્રો કે તમે, આપણું જે શરીર છે એ શેનું બનેલું છે? તો હું તો કહું કે મારું શરીર હાથ છે, પગ છે, માથું છે, પછી શરીરની અંદર વાત કરું તો હૃદય છે, ફેફસા છે, કિડની છે, આ બધાયનું બનેલું છે। પણ તમને ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે આ બધાને આપણે શું કહીએ? તો અંગ કહીએ છીએ। શું કહીએ છીએ બેટા? અંગ। હવે તમે થોડાક આગળ વધો તો અંગ શેના બનેલા હોય છે, તો ધ્યાનથી સમજીએ ને વિદ્યાર્થી મિત્રો, તો અંગ જે છે તે પેશીના બનેલા હોય છે। અંગ શેના બનેલા હોય છે વિદ્યાર્થી મિત્રો? પેશીના। હવે તમને ખબર છે કે તમે જૂના ધોરણમાં ભણીને આવ્યા છો કે પેશી કેવી રીતે બને છે, તો પેશી છે એ નાના 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 ઘટકો એક સાથે જોડાઈને એટલે બને છે, અને આ નાના નાના ઘટકોને આપણે કહીએ છીએ શું બેટા? તો આ નાના નાના ઘટકોને આપણે કોષો કહીએ છીએ। શું કહીએ છીએ બેટા? કોષો। તો આ કોષ જે છે તે કોષની શોધ કોણે કરી, અથવા તો કહીએ તો આ કોષની સમજૂતી કોણે આપી? તો વિદ્યાર્થી મિત્રો આ વાત લગભગ આપણે જોઈએ તો 1665ની સાલની છે, કે 1665માં એક મહાન માણસ આવ્યા હતા। એ મહાન માણસનું નામ શું હતું બેટા? રોબર્ટ હુક હતું। શું હતું? રોબર્ટ હુક। અહીંયા ધ્યાન આપશું, અહીંયા મેં બધું સરસ મજાનું લખ્યું છે
કે ભાઈ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક કઈ સાલમાં બેટા? તો 1665 ની અંદર તેમણે સૌ પ્રથમ કોષની શોધ કરી હતી. શું કર્યું હતું બેટા? રોબર્ટ હુકે 1665 માં સૌ પ્રથમ કોષની શોધ કરી હતી. તેમણે કેવી રીતે શોધ કરી? તો તેમણે એક વનસ્પતિ લીધી જેને ઓક નામ આપેલું છે. વનસ્પતિનું નામ શું છે બેટા? ઓક, કે ઓક નામની વનસ્પતિની છાલ, બરોબર, જેને આપણે ચીડ પણ કહીએ છીએ. ગુજરાતીમાં શું કહીએ છીએ બેટા? ચીડ. અને તેમાંથી શું બનાવાય છે? બૂચ બનાવાય છે. શું બનાવાય છે બેટા? બૂચ, રબરનું બૂચ બનાવાય છે. તો આ વૈજ્ઞાનિકે શું કર્યું? તો આ જે બૂચ હતું તેનો એક નાનકડો કોષ લીધો. તેનો શું લીધો બેટા? નાનકડો કોષ લીધો. ચલો, મતલબ નાનકડો કોષ આપણે નહીં કહીએ, એક નાનકડો ભાગ લીધો. કાપી અને શું કર્યું? નાનકડો ભાગ. હવે આ ભાગનું શું કર્યું? તો તેમણે બેટા આ ભાગને એક કાચની પટ્ટી ઉપર મૂકી દીધા. અને કાચની પટ્ટી ઉપર મૂક્યા પછી તેના ઉપર બીજી એક પાતળી પટ્ટી મૂકી. અને આ બધું લઈને ક્યાં મૂક્યું તેમણે? તો તેમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂક્યું. તો વાત કરી બેટા એ ટાઈમે, તમે કહો સાહેબ એ ટાઈમે સૂક્ષ્મદર્શક યંત્ર હતા? તો નતા. એટલા માટે આ વૈજ્ઞાનિકે પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. કેવું બનાવ્યું બેટા? પ્રાકૃતિક, મતલબ કે નેચરલી સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્ર, પ્રાકૃતિક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. અને જ્યારે આ નાનકડા ટપકા જેવી, મતલબ કે નાનકડા ભાગને, સેના? ચીડમાંથી બનાવેલ બૂચ, તેના નાનકડા ભાગને જ્યારે તેમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂક્યું ને, ત્યારે તેમને કંઈક આવી રચના જોવા મળી. આ જો મેં તમારી સામે આકૃતિ દોરી છે, તો આવી રચના જોવા મળી. આ રચનાને આપણે શું કહીએ બેટા? તો આ રચનાને આપણે મધપૂડા જેવી રચના કહી શકીએ. મધપૂડા જેવી રચના જોવા મળી. અને આ મધપૂડા જેવી રચના બની એટલે આ વૈજ્ઞાનિક તો વિચારમાં પડી ગયા કે આ શું જોવા મળ્યું. તો એ તો વિચારમાં પડી ગયા, બરોબર. તો ધીમે ધીમે એમણે વિચાર્યું કે આને કંઈક તો નામ આપવું પડશે. તો એમણે આ મધપૂડા જેવી રચનાના દરેકે દરેક ખાનાને, ધ્યાનથી સમજો બેટા, મધપૂડા જેવી આખી રચના છે તેના દરેકે દરેક ખાનાને તેમણે નામ આપ્યું સેલ્યુલા. આ કઈ ભાષાનો શબ્દ છે? તો યાદ રાખશો બેટા, આ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષા, બરોબર. લેટિન ભાષાનો શબ્દ છે સેલ્યુલા, જેનો મતલબ શું થાય બેટા? નાનકડો ઓરડો. નાનકડો ઓરડો, જેને શું કીધું આપણે? કોષ કીધું ગુજરાતીમાં, અથવા આપણે ઇંગ્લિશમાં નામ આપીએ તો સેલ, ગુજરાતીમાં કહીએ તો કોષ. શું કીધું? કોષ. તો ફરીથી સમજાવું છું કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665 માં સૌ પ્રથમ કોષની શોધ કરી. કેવી રીતે કરી બેટા? તો ઓક નામની વનસ્પતિની છાલ, જેને ગુજરાતીમાં આપણે શું કહીએ બેટા? ચીડ, જેમાંથી બૂચ બનાવવામાં આવે, તેમાંથી તેમણે એક નાનકડો ટુકડો લીધો. આ ટુકડો લઈને તેમણે ક્યાં મૂક્યો? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂક્યો. જ્યારે તેમણે સૂક્ષ્મદર્શક યંત્રમાં આ ટુકડો મૂક્યો ત્યારે શું જોવા મળ્યું બેટા? તો મધપૂડા જેવી રચના જોવા મળી. શું જોવા મળ્યું? મધપૂડા જેવી રચના, જેના દરેક ખાનાને તેમણે શું નામ આપ્યું? સેલ્યુલા. સેલ્યુલા જે છે બેટા એ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. અને આ સેલ્યુલાનો મતલબ ગુજરાતીમાં કરવો હોય તો શું થાય બેટા? નાનકડો ઓરડો. ગુજરાતીમાં સેલ્યુલાનો મતલબ શું થશે બેટા? નાનકડો ઓરડો. અને તેને શું કહેવાય? કોષ કહેવાય. શું કહેવાય બેટા? કોષ. તો આવી રીતે કોષની શોધ 1665 થઈ. પણ એક ઉપાધિ, એક પ્રોબ્લેમ આવી ગયો. કયો પ્રોબ્લેમ આવી ગયો? તો બેટા બૂચ જે છે એ તો નિર્જીવ વસ્તુ થઈ ગઈ. તો આ રોબર્ટ હુકે જે કોષની શોધ કરી ને બેટા, એ કેવો કોષ હતો? નિર્જીવ કોષ હતો. કેવો કોષ હતો બેટા? નિર્જીવ કોષ. આપણા શરીરની અંદર છે તેવો કોષ નહોતો, મૃત કોષ હતો, નિર્જીવ કોષ હતો. તો શું થયું હવે? પણ જો બેટા, શરૂઆત તો થઈ ગઈ ને. તમે કોઈ પણ વસ્તુ વિચારો કે કોઈ પણ વસ્તુની શરૂઆત હંમેશા થવી જરૂરી છે. પાછળથી તેના સુધારા થતા રહેશે, તેની અંદર અપડેટ્સ આવતી રહેશે, બરોબર ને. જેમ કે તમે જુઓ બેટા, મોબાઈલ તો, મોબાઈલ બનવાની તો શરૂઆત થઈ હશે ને. તો જ્યારે મોબાઈલ બન્યો હશે ત્યારે શું તમારી હાથમાં છે એવો હશે? એન્ડ્રોઈડ મોબાઈલ હશે? ના બેટા,
ત્યારે એકદમ સાદો મોબાઈલ હતો, પણ બન્યો તો છે ખરી ને. પછી એ સાદા મોબાઈલમાંથી ધીમે 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 કેમેરાવાળા આવ્યા, પછી ધીમે 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 ટચ સ્ક્રીનવાળા આવ્યા, પછી ધીમે 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 એન્ડ્રોઈડ આવ્યા, પછી એપલ આવ્યું. આવું બધું થયું તો શરૂઆત થવી જરૂરી છે. તો તેવી જ રીતે કોષના શોધની શરૂઆત તો થઈ ગઈ, ભલે તે નિર્જીવ જ હોય, પણ શરૂઆત તો થઈ ને. કે ભાઈ એવું તો થયું ને કે સજીવ જે છે તે શેનો બનેલો છે, તેનો મુખ્ય એકમ શું છે, બરોબર. ત્યારબાદ બીજા વૈજ્ઞાનિક આયા. કયા વૈજ્ઞાનિક હતા બેટા? એન્ટોનો વોન લ્યુઆનહોક, અથવા તમે એને શોર્ટમાં કહી શકો છો લ્યુઆનહોક, બરોબર. શું નામ છે બેટા? આખું નામ યાદ રાખવું હોય તો એન્ટોનો વોન લ્યુઆનહોક, અથવા શોર્ટમાં શું કહી શકીએ? લ્યુઆનહોક. કઈ સાલ હતી બેટા? તો સાલ હતી 1674. તો શું થયું આ 1674માં? તો આવી જ બધી ઘટનાઓ થઈ, પણ રોબર્ટ હુકે નિર્જીવ કોષની શોધ કરી હતી, જ્યારે એન્ટોનો વોન લ્યુઆનહોકે સજીવ કોષની શોધ કરી. શેની શોધ કરી બેટા? ત્યાંથી સમજો, હું અંડરલાઈન કરતો જઉં છું. શેની શોધ કરી હતી? તો સજીવ કોષની શોધ કરી હતી. અને આમને કયા સજીવમાં શોધ કરી? તો તેમણે જીવાણુ, જીવાણુ એટલે કે બેટા આપણે જીવાણુને શું કહી શકીએ? બેક્ટેરિયા કહી શકીએ, બરોબર ને? બેક્ટેરિયા કહી શકીએ. તો જીવાણુના કોષ પર કાર્ય કર્યું અને તેમણે સજીવ કોષની શોધ કરી, બરોબર બેટા. ત્યારબાદ ત્રીજા એક વૈજ્ઞાનિક આવ્યા. કયા વૈજ્ઞાનિક આવ્યા? તો બેટા તેમનું નામ છે રોબર્ટ બ્રાઉન. શું નામ છે? રોબર્ટ બ્રાઉન. અને કઈ સાલ હતી બેટા? 1831. કયા વૈજ્ઞાનિક બેટા? રોબર્ટ બ્રાઉન. અને સાલ કઈ? 1831. જો કન્ફ્યુઝ ના થતા, રોબર્ટ હુક 1665, રોબર્ટ બ્રાઉન 1831. રોબર્ટ હુકે શું કર્યું બેટા? સૌ પ્રથમ કોષની શોધ કરી. પણ રોબર્ટ બ્રાઉને શું કર્યું? તો રોબર્ટ બ્રાઉને બેટા વનસ્પતિ કોષ, જો યાદ રાખશું કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જુદા જુદા હોય છે, આ બધું જ હું તમને સમજાવીશ. જેમ જેમ આપણો પાઠ આગળ વધશે બેટા, તેમ તેમ હું તમને દરેકે દરેક પોઈન્ટ વિશે સમજૂતી આપતો રહીશ, બરોબર. કે વનસ્પતિ કોષની અંદર ગોળાકાર કાય, કાય એટલે શું બેટા? કાય એટલે બોડી. કાય એટલે શું બેટા? બોડી, બરોબર. કાય એટલે બોડી. તો કાય એટલે બોડી કો, અથવા તમે આખું શરીર રચના કો, બરોબર. શરીર કો, ચલો બોડીને આપણે શરીર કહીએ. તો કાયની શોધ કરીને જેને તેમણે શું નામ આપ્યું? કોષ કેન્દ્ર નામ આપ્યું, બરોબર બેટા. શું નામ આપ્યું? કોષ કેન્દ્ર. એટલે એક આખા નાનકડા ઘટકની શોધ કરી દીધી, જે ગોળાકાર હતો, જે ક્યાં હતો બેટા? વનસ્પતિ કોષમાં હતું. તેને તેમણે શું નામ આપ્યું? કોષ કેન્દ્ર. તો તમને પૂછાય કે સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કોણે કરી બેટા? તો રોબર્ટ બ્રાઉને કરી. તમે બેટા સાથે સાથે લખો છો તો સારું છે, અને નથી લખતા તો તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ચર્ચા કરીએ, ઓકે બેટા. આ વૈજ્ઞાનિકો હતા, તમને આવડ્યું હશે મારો અંદાજો છે. ત્યાં સુધી તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે, તેમ છતાં એક વખત રિપીટ કરવું હોય તો કરી લઈએ બેટા. કે રોબર્ટ હુક 1665માં સૌ પ્રથમ કોષની શોધ કરી. શેમાં કરી બેટા? ઓક નામની વનસ્પતિની છાલ, જેને ગુજરાતીમાં ચીડ કહીએ છીએ, જેમાંથી બૂચ બનાવવામાં આવે છે, તેમણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર મધપુડા જેવી રચના જોઈ, જેને શું નામ આપ્યું? સેલ્યુલા. જે કઈ ભાષાનો શબ્દ છે બેટા? લેટિન ભાષાનો. જેને મતલબ શું થાય બેટા? નાનકડો ઓરડો. અને આવા દરેકે દરેક નાનકડા ઓરડા જેવી રચનાને તેમણે શું કીધું? કોષ. ત્યારબાદ કયા વૈજ્ઞાનિક આવ્યા બેટા? એન્ટોનો વોન લ્યુઆનહોક. તેમણે શેની શોધ કરી બેટા? સજીવ કોષની. રોબર્ટ હુકે શેની શોધ કરી હતી બેટા? નિર્જીવ કોષની. જ્યારે એન્ટોનો વોન લ્યુઆનહોકે શેની શોધ કરી બેટા? સજીવ કોષની. શેની અંદર? જીવાણુ, જેને આપણે શું કહીએ છીએ? બેક્ટેરિયા. ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિક કયા છે બેટા? રોબર્ટ બ્રાઉન, જેમણે વનસ્પતિ કોષમાં ગોળાકાર કાય, જેને કોષ કેન્દ્ર નામ આપ્યું. તો આટલા સુધી બેટા આપણે વાત કરી. હવે બેટા આપણે આગળ વાત કરીશું. તમે મારી સાથે સાથે લખો છો,
तो सारू छे, जेथी तमने आगळ वांचवानी अंदर कोई तकलीफ पड़से नहीं। अने एकदम सरस मजानो खूब ज अगत्यनो पाठ छे बेटा आर्यो। कारण छे के तमे खूब ज होशियार छो, बरोबर, एटले भविष्यमां तमे 11 साइंस नी अंदर बायोलॉजी राखो बेटा, तो तमारे आर्यो ज पाठ बैठे बैठो कोई पण जातना फेरफार वगर आववानो छे। तो हवे आगळ वात करीए बेटा चौथा वैज्ञानिक नी। तो चौथा वैज्ञानिक हतो बेटा, सॉरी बे मिनिट, तो बेटा चौथो वैज्ञानिक कोण हतो? तो आगळ वात करीए परकिंजी नामना वैज्ञानिक। क्या बेटा? परकिंजी। तमे कहो साहेब परकिंजीए शू कर्युं छे? तो परकिंजीए पण घणुं बधुं योगदान आप्युं छे बेटा। परकिंजी जेमनी साल आपणे कहीए बेटा, तो साल कई छे? तो 1839। 1839। तो 1839 में एमणे एवुं ते शू कर्युं हतुं? तो बेटा परकिंजीए जीवरसनी शोध करी छे। सेनी शोध करी बेटा? जीवरसनी शोध। तो तमे कहशो कि साहेब जीवरस शू छे? बरोबर, त्यांथी याद राखशु के भाई के आने तमे बीजू नाम पण आपी सको बेटा, प्रोटोप्लाज्म पण कही सको। शू कही सकीए बेटा? प्रोटोप्लाज्म। हवे आ छे शू? तो सजीव जे छे बेटा, सजीव। तो सजीवनी अंदर अंदर शू होय बेटा? कोष। शू हशे बेटा? कोष। अने आ जे कोष छे ने, ते कोषनी अंदर जे प्रवाही द्रव्य छे, शू बेटा? प्रवाही द्रव्य। ए प्रवाही द्रव्यनी शोध कोणे करी छे बेटा? परकिंजे, जेने शू कहेवाय बेटा? जीवरस, जेने इंग्लिश मां कहेवाय प्रोटोप्लाज्म। बरोबर, ત્યારબાદ આગળ વાત કરીએ બેટા, તો આગળ આવશે બીજા બે વૈજ્ઞાનિકો, બે ભાઈઓ। બરોબર, આમ તો નોર્મલી ભાઈઓ છે નહીં, પણ આપણે સમજ માટે ભાઈઓ યાદ રાખી શકીએ। સ્લીડન અને સ્વાન। કયા બેટા? સ્લીડન અને સ્વાન। સ્વાન હો બેટા, કૂતરું નહીં હો, ત્યાંથી યાદ રાખશું। સ્વાન છે વૈજ્ઞાનિકનું નામ છે સ્વાન। બરોબર, સ્લેડન અને સ્વાન। તો આમણે બેટા એક ખૂબ જ અગત્યની વાત કીધી છે, જે તમારે ભવિષ્યમાં આગળના ધોરણોમાં ડિટેલમાં ભણવાની આવશે, કે કોષવાદની રજૂઆત કરી હતી। કોષવાદ, કે કોષવાદની રજૂઆત। તમે કહેશો કે સાહેબ કોષવાદ શું છે? તો હું તમને એકદમ સિમ્પલ માહિતી આપું બેટા। તો કોષવાદ એટલે કે કોષ વિશેની સમજૂતી આપતો એક વાદ, કોષ વિશેની સમજૂતી આપતી એક થિયરી, જેને શું નામ આપ્યું? કોષવાદ। અને જેની શોધ કોણે કરી હતી બેટા? સ્લીડન અને સ્વાન નામના વૈજ્ઞાનિકે। બરોબર, કે ભાઈ કે તેમણે આ કોષવાદમાં શું કહે છે? કે કોષવાદમાં એવું કહે છે કે બધી જ વનસ્પતિ અને શું કહું છું બેટા? બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ કોષોના બનેલા છે। કોષોના બનેલા છે, આવું કહે છે। શું કહે છે કોષવાદ? તો કોષવાદ એવું કહે છે બેટા કે બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ કોષોના બનેલા છે। આવું કોણે સાબિત કર્યું છે બેટા? સ્લીડન અને સ્વાને। ત્યારબાદ બીજો એક વૈજ્ઞાનિક છે બેટા વિર્સો। શું નામ છે તેમનું? વિર્સો। જો લખાશે વિર્સો, બોલાય વિર્સો। બરોબર, કઈ સાલ છે બેટા? તો યાદ રાખશો સાલ છે 1855। કઈ સાલ બેટા? 1855। આમની સાલ વાત કરીએ બેટા 1839। તો તમને પૂછાય કે કોષવાદની રજૂઆત ક્યારે થઈ હતી? તો યાદ રાખશો બેટા કોષવાદની રજૂઆત 1839માં થઈ, જ્યારે વિર્સો જે છે તેમણે 1855ની અંદર કંઈક સારું એવું કહ્યું। તેમણે આધુનિક કોષવાદ વિશેની સમજૂતી આપી। શેની સમજૂતી આપી બેટા? આધુનિક કોષવાદ।
તમે કહેશો કે સાહેબ આધુનિક કોષવાદ શું છે? કોષવાદ વિશે તો અમને ખબર પડી કે બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ કોષોના બનેલા છે, તેને આપણે કોષવાદ કીધો. પણ આધુનિક કોષવાદ શું છે બેટા? તો ધ્યાનથી સમજશું આધુનિક કોષવાદ શું છે. તો આ વૈજ્ઞાનિકોએ શોધ કરીને તમે એક વસ્તુ સમજો બેટા, કે ગમે તે મોટી શોધ થાય ને તો તેની પાછળ ખોટ કાઢવાવાળા, મતલબ કે તેની અંદર ખરાબ વસ્તુ કઈ છે તે જોવાવાળા ઘણા બધા માણસો હોય. તો આ બંને વૈજ્ઞાનિકોએ કોષવાદ આપ્યો ને, બહુ મસ્ત મજાનો કોષવાદ આપ્યો, ત્યારે બીજા ઘણા બધા માણસોએ શું કીધું કે તમે એવું કીધું કે બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ કોષોના બનેલા છે, સાચું, પણ આ કોષ કેવી રીતે આવ્યો? તો એના કારણે આમનો કોષવાદ જે છે બેટા એ થોડો ઘણો ખોટો ઠર્યો. પણ એ ખોટો થયો, નકામો નહોતો. કેમ? કે તેમનો સાથ કોણે આપ્યો બેટા? વિરસોએ આપ્યો. અને વિરસોએ આખા કોષવાદમાં એક બીજો નવો પોઈન્ટ એડ કર્યો. શું કર્યો? કે ભાઈ કોષ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે. આ કોણે કીધું છે બેટા? તો આ વિરસોએ કીધું છે. શેમાં? તેમના આધુનિક કોષવાદની અંદર આ શબ્દ વાપર્યો છે કે જે કોષ છે, હાલ આપણા શરીરમાં જે કોઈ પણ કોષ છે, તે પૂર્વ એટલે કે પહેલા જે હાજર હતા તે કોષોમાંથી બનેલો છે. બરોબર? તો આ શું હતું બેટા? આપણે ખૂબ જ સરસ મજાની કોષની શોધ વિશેની માહિતી મેળવી, કે કોષ કેવી રીતે શોધાયો તેના વિશેની માહિતી આપણે મેળવી, અને અલગ અલગ વૈજ્ઞાનિકનો આ કોષની શોધમાં ફાળો શું હતો તેના વિશે સમજૂતી મેળવી. તો બેટા મેં તમને યોગ્ય રીતે સમજાવ્યું છે, તમે તમારા ચોપડાની અંદર સરસ રીતે લખજો અને જ્યારે બી જરૂર પડે ત્યારે વાંચતા રહેજો. કેમ? કે આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે, તમારા ભવિષ્ય માટે પણ આ ચેપ્ટર એટલું જ ઇમ્પોર્ટન્સ છે. તો આજના માટે બેટા આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર નવા પોઈન્ટની સરસ રીતે ચર્ચા કરીશું. અને તમને કંઈ પણ જાતનો ડાઉટ હોય બેટા તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, જેથી આપણે તેનો ઇન્સ્ટન્ટ રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશું. તો આજના માટે આટલું રાખીએ છીએ.